પ્રિય વિદ્યાર્થી મિત્રો હેલો અલ્કેન અને હેલો એરિન રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ હેલો અલ્કેની ત્રણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે એમાં પહેલી પ્રક્રિયા છે એ જ ખૂબ મહત્વની છે બે પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો આપણે પહેલો SN2 અને પછી SN1 SN2 એટલે કે द्विआणविक केंद्रानुरागी विस्थापन प्रक्रिया केंद्रानुरागी प्रक्रिया बड़े थतो विस्थापन એને આપણે केंद्रानुरागी विस्थापन प्रक्रिया કહે SN1 એટલે શું એક આણ્વીય केंद्रानुरागी विस्थापन प्रक्रिया હવે એના આધારે આપણે બે કોયડાઓ ઉકેલવાના છે પહેલો કોયડો છે 10.6 અને બીજો કોયડો છે 10.7 10.6 નંબરનો કોયડો જોઈએ તો એવું છે કે હેલોજન સંયોજનની જોડીમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપી હશે આ બે જોડ છે એમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આવશે તો જુઓ SN2 માં આપણે આવું બનાવ્યું ક્લોરો મિથેનની હાજરીમાં જ OH માઈનસ ને જોડાવવાનું છે તો OH માઈનસ છે Cl ની વિરુદ્ધ બાજુએથી હુમલો કરી શકે પણ ક્યારે કે જોડાયેલા પરમાણુઓ નાના કદના હોય જો અહીં લીધેલો આલ્કાઈલ હેલાઇડ દ્વિતીય કે તૃતીય હોય તો અવકાશીય અવરોધ વધી જાય એટલા માટે આ ક્લોરીન છે ઈ જી કાર્બન સાથે જોડાયેલો છે એક અને બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ દ્વિતીય આલ્કાઈલ હેલાઇડ છે જ્યારે અહીં આ ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન અન્યત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો પહેલું બંધારણ છે પ્રાથમિક છે એટલે આ બંધારણ છે ઈ SN2 પ્રક્રિયા ઝડપથી આવશે હવે બીજા આ જોડમાંથી એક પસંદ કરો તો જો આ CH થઈ CH2 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 આયોડિન ચાર કાર્બન એટલે આયોડો બ્યુટેન કયું સંયોજન છે આયોડો બ્યુટેન આ સંયોજન છે ક્લોરો બ્યુટેન હવે આયોડિનનું કદ મોટું હોય અને ક્લોરીનનું કદ નાનું હોય તો બંધ એન્થાલ્પી અંગે વિચારો તો આ આયોડિન સાથેનો બંધ સરળતાથી તૂટી શકે આયોડિનને દૂર કરીને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ત્યાં સરળતાથી જોડાઈ શકે એટલે આયોડો બ્યુટેન છે એ SN2 પ્રક્રિયા આ બેમાંથી કોણ આયોડો બ્યુટેન SN2 પ્રક્રિયા ઝડપથી આવશે સરળતાથી આવશે આવી SN2 પ્રક્રિયા માટે કોયડા નંબર 10.6 ત્યાર પછીનો જુઓ વિદ્યાર્થી મિત્રો કોયડા નંબર 10.7 SN1 અને SN2 પ્રક્રિયાઓના પ્રક્રિયાઓ પ્રત્યેના અનુમાન કરો કોના માટેના બ્યુટેનના ચાર સંગ્રહ ખાલી બ્યુટેનના નહીં બ્રોમો બ્યુટેન જો એવું છે બ્રોમો બ્યુટેનના ચાર સંગ્રહ તો પહેલા તમારે એના ચારે સંગઠકો દોરવા પડશે તો બ્રોમો બ્યુટેનનો અણુસૂત્ર છે C4H9Br ચાર કાર્બનવાળો બ્રોમિન એ ન આવડતો હોય તો એ આવશે એના આપણે બંધારણમાં જોઈએ પેલા CH3 CH2 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 Br સામાન્ય નામાંથી આ શું થશે N બ્યુટેન આ પહેલું બંધારણ બીજું બંધારણ જોઈએ તો CH3 CH CH3 CH2 Br આ છે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ
ત્યાર પછી અહીંયા આ જો પર દ્વિતીયક નિકાલીએ જો બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન અન્યત્ર બે કાર્બન સાથે જોડાયેલો છે કાર્બનેશન દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ પહેલું છે નોર્મલ બ્યુટાઇલ આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને છેલ્લું છે CH3 અને Br બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન અન્યત્ર ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ સંયોજનનું નામ થશે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આ ચારેય પ્રક્રિયાઓમાંથી SN2 પ્રક્રિયા વિશે પહેલા વિચારીએ SN2 પ્રક્રિયા ક્યારે સરળતાથી આવે અવકાશીય અવરોધ ઓછો હોવો જોઈએ SN2 એટલે તમને સીધું જ યાદ આવે ક્લોરોમિથેન આ ક્લોરોમિથેનમાં ક્લોરીનની હાજરીમાં જ OH માઇનસ જોડાતો જેમ અવકાશીય અવરોધ ઓછો એમ SN2 પ્રક્રિયા સરળતાથી આવે એટલે સાદો આલ્કાઈલ હેલાઇડ હોય તો એ સરળતાથી આવે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક તરફ જાઓ એમ SN2 પ્રક્રિયા સરળતાથી આપે નહીં તો આપણે આ બાજુ એરો કરીએ બરાબર તો નોર્મલ બ્યુટેન સૌથી જરૂરી પછી આઇસોબ્યુટાઇલ કારણ કે જો અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન અન્યત્ર એક કાર્બન સાથે જોડાયેલો છે તો આ પ્રાથમિક આ પ્રાથમિક આલ્કાઈલ છે આ દ્વિતીય અને આ તૃતીય આમાં તો નામ જ છે દ્વિતીય કરે તૃતીય તો આ બંને પ્રાથમિકમાં અહીંયા અવકાશીય અવરોધ થોડો કે મોટો થાય જ્યારે અહીંયા એક જ આ કાર્બન છે ઉપર એન્ટર થાય નીચે આ સીધો પ્રોપાઇલ છે જ્યારે અહીંયા આઇસો પ્રોપાઇલ છે ઉપર એટલે આ નોર્મલ બ્યુટેન છે સૌથી ઝડપથી આવશે પછી આઇસો બ્યુટાઇલ પછી દ્વિતીય બ્યુટાઇલ અને સૌથી છેલ્લે આવશે તૃતીય બ્યુટાઇલ કઈ પ્રક્રિયા માટે SN2 પ્રક્રિયા માટે નો ક્રમ આવો થશે હવે અહીંયા મેં જે બ્યુટેનના બ્રોમો બ્યુટેનના ચાર સંઘટકો દોર્યા છે એની SN1 પ્રક્રિયા અંગે વિચારો છે કોણ ઝડપથી આવશે SN1 પ્રક્રિયા કઈ પ્રક્રિયા SN1 તો SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય એમાં આપણે ઉદાહરણ તરીકે લીધો તો તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ કોઈ કાર્બનિક દ્રાવક કે પાણી જેવા દ્રાવકની હાજરીમાં પહેલા બંધ તોડવાનો છે આ બંધ તૂટશે એટલે ધન વિજભાર ધરાવતો કાર્બન એને કાર્બો કેટાયન કહેવાય હવે એ તૃતીયક છે એટલે એ કાર્બો કેટાયન કેવો રહે છે સ્થાયી તો તૃતીયક હોય ત્યારે SN1 પ્રક્રિયા સરળતાથી થાય એના પછી દ્વિતીયક એના પછી પ્રાથમિક અને એના પછી સાદો આલ્કાઈલ હેલાઇડ જેમ સાદા આલ્કાઈલ હેલાઇડથી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક તરફ આવો એમ SN1 પ્રક્રિયા ઝડપથી થાય તો આ બ્રોમો બ્યુટેનના ચાર સંઘટકોમાં SN1 પ્રક્રિયા કોણ ઝડપથી આવશે તો તૃતીયક તો તૃતીયક છે એ SN1 પ્રક્રિયા ઝડપથી આવશે પછી આવશે દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ પછી આવશે આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ અને નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ છે SN1 પ્રક્રિયા આપશે નહીં આપેલું વસ્તુ તો કોયડા નંબર 10.7 નું આપેલું કે બ્રોમો બ્યુટેનના ચાર સંઘટકો બીજો પ્રશ્ન શું છે તેમાં ને માં એ જ કોયડામાં બીજો પ્રશ્ન આ ચાર બંધારણો આપ્યા છે એ ચાર બંધારણોમાં કોણ SN2 પ્રક્રિયા સરળતાથી આવશે તો જુઓ આ કાર્બન છે
એની બાજુમાં બેન્ઝીન બેન્ઝીન અને મિથાઇલ એટલે તૃતીયક છે આ કાર્બનિક હાઇડ્રોજન એક બેન્ઝીન એક મિથાઇલ એટલે દ્વિતીયક છે આ કાર્બનની બાજુમાં બે બેન્ઝીન એક બ્રોમિન એટલે તૃતીયક છે આ કયો છે પ્રાથમિક છે તો પહેલું બંધારણ જોઉં તો કંઈક આવું છે CH2 Br આ કાર્બન સાથે એક બેન્ઝીન જોડાયેલું છે આ પ્રાથમિક આલ્કાઇન છે હવે આ બે બેન્ઝીન કરતા એક મિથાઇલ હોય તો અવકાશીય અવરોધ ઓછો થાય એટલે CH અહીંયા લઈ લઉં મિથાઇલ અહીંયા લઈ લઉં બેન્ઝીન C6H5 અને Br આ બીજો બંધારણ લીધો આ કેવો પ્રકાર છે જેમ આ પ્રાથમિક હતો આ દ્વિતીય અહીંયા શું છે બે બેન્ઝીન એટલે CH ઉપર બેન્ઝીન નીચે બેન્ઝીન Br આ પ્રકાર કેવો છે દ્વિતીય C6H5 છે એની જગ્યાએ આપણે બેન્ઝીન લઈએ છે અને આ છેલ્લું બંધારણ CBr આવો જો લઈએ CH3 ઉપર લઈએ બેન્ઝીન નીચે લઈએ બેન્ઝીન આ પ્રકાર થઈ ગયો તૃતીય હવે આ ચાર બંધારણોમાં કયું બંધારણ એવું છે જે SN2 પ્રક્રિયા સરળતાથી કરશે પેલા કઈ પ્રક્રિયા વિશે વિચારો SN2 તો અવકાશીય અવરોધ ઓછો હોવો જોઈએ સાદો આલ્કાઇલ હેલાઇડ અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એ SN2 પ્રક્રિયા સરળ પ્રક્રિયા તો જો આપણે આ બાજુની તરફ તો આ કાર્બન સાથે જોડાયેલા બે હાઇડ્રોજન આ પ્રાથમિક છે એટલે SN2 પ્રક્રિયા સરળ પ્રક્રિયા આ દ્વિતીય છે આ દ્વિતીય છે પણ આમાં તો જુઓ આ બેન્ઝીનના કદ મોટા છે કદ મોટા હોય એટલે અવકાશીય અવરોધ વધી જાય અવકાશીય અવરોધ વધી જશે એટલે ઈ SN2 પ્રક્રિયા ઝડપથી આવશે એને કરતા આનો અવકાશીય અવરોધ ઓછો છે મિથાઇલ કરતા બેન્ઝીનનો અવકાશીય અવરોધ વધી જાય એટલે SN2 પ્રક્રિયા મુશ્કેલીથી અને છેલ્લો છે એમાં તો ખૂબ ત્રણ છે એનો પ્રકાર કેવો છે તૃતીય કે બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન અન્યત્ર 1 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાય આ તો SN2 પ્રક્રિયાનો ભાગ આનાથી ઉલટો વિચારીએ તો એને શું કહેવાય SN1 આપેલા સંયોજનોમાંથી કયું સંયોજન છે એ SN1 પ્રક્રિયા ઝડપથી આપશે તો છેલ્લા વિડિયોની અંદર આવ્યું હતું કે આપણે આ બેન્ઝીન જ્યારે બેન્ઝીન પરનો કાર્બન જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે અને ધન બનશે એટલે આ બ્રોમિન સાથેનો બંધ તૂટશે એટલે ધન વિજભાર ધરાવતો કાર્બન બનશે આ ધન વિજભાર ધરાવતો કાર્બનનો વિજભાર વહેંચાઈ જાય તો બબ્બે બેન્ઝીન ઉપર વહેંચાઈ જાય તો ખૂબ ઓછો થાય તૃતીયક કાર્બોકેટાનની સ્થાયીતા આમ પણ વધુ જ હોય એ તમે જાણો છો એટલે અહીંયા તૃતીયકની તરફ SN1 પ્રક્રિયા સરળતાથી થશે SN1 પ્રક્રિયા સરળતાથી કોણ આપશે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કારણ કે એનાથી બનતો કાર્બોકેટાયન સ્થાયી હોય છે એટલે એવો આવશે તૃતીયક તરફ પછી આવશે દ્વિતીય પછી આવશે દ્વિતીય અને છેલ્લે આવશે આ પ્રાથમિક આ તો SN1 પ્રક્રિયાનો ક્રમ કોના માટે કોયડા નંબર 10.7 માં બીજા નંબરના ઓપ્શન માં જ્યાં બેન્ઝીન છે વિસ્થાપિત બેન્ઝીન છે અને C6H5 એક હાઇડ્રોજનની જગ્યાએ એ કાર્બન સાથે બંધ બનેલો છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ
2 ને SN1 પ્રક્રિયાઓ ભણ્યા એને કેન્દ્રાનુલાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય એમાં આપણે SN2 માં એક શબ્દ આવ્યો કે વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે તો હવે સમજીએ કે વ્યુત્ક્રમણ એટલે શું એના માટે આપણે આ કેન્દ્રાનુલાગી વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા એનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ ભણ્યો કે અવકાશમાં પરમાણુની ગોઠવણી કઈ કઈ રીતે છે તેના લીધે તેમાં ઉદ્ભવતી વિવિધ સંઘટકતા એને અવકાશીય દ્રષ્ટિકોણ કહેવાય તો પહેલા ભણીએ પ્રકાશ ક્રિયાશીલતા પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું તો જ્યારે આપણે કોઈ કાર્બનિક પદાર્થનું દ્રાવણ લઈએ માનો તેમાં હેલોજનયુક્ત કાર્બનિક પદાર્થનું દ્રાવણ લઈએ हेलोजन युक्त कार्बनिक पदार्थ का द्रावण द्रावण हमने बीकर में लीधो छे मारे જોવું છે કે આપેલો હેલોજન યુક્ત કાર્બનિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે તો પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું સમજો તો કોઈ લેમ્પ કે ઓર્ડિનરી સ્ત્રોત આ શું છે પ્રકાશનો સ્ત્રોત એમાંથી આવતો પ્રકાશ છે એ શક્ય તેટલી બધી જ દિશામાં દોલનો કરતો હોય છે જો આ પ્રકાશ છે એ બધી જ દિશામાં દોલનો કરે છે પણ મારે જોઈએ છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કયો પ્રકાશ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ तो जे प्रकाश का तर एक ज दिशा में दोलनो करता हो जे प्रकाश ना किरणो एक ज दिशा में दोलनो करता हो तो ते समतलीय ध्रुवीभूत प्रकाश कहलाए जे प्रकाश का किरणो एक ज दिशा में दोलनो करता हो तो आ तो बधी दिशा में दोलनो करे छे तो आने निकोल प्रिज्म जेवा पदार्थ माथी पसार करवो આથી ઓર્ડિનરી સ્ત્રોત લેમ્પમાંથી આવતો પ્રકાશ છે એના કિરણો શક્ય તેટલી બધી જ દિશામાંથી પસાર કરે પણ નિકોલ પ્રિઝમ એ પોલેરોઇડ એવો પદાર્થ છે કે તેમાંથી નિર્ગમન પામતો પ્રકાશ છે એના તળના એના કિરણો એક જ દિશામાં દોલનો કરે એટલે એવા પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નિકલ પ્રિઝમ કે એવા બીજા કુદરતી પોલેરોઇડ પદાર્થ આ નિકલ પ્રિઝમ કે પોલેરોઇડ માંથી નિર્ગમન પામતો પ્રકાશ છે એના પ્રકાશના કિરણો છે એ સીધી લીટીમાં જ ગતિ કરે એવા પ્રકાશના કિરણોને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એ હેલોજન યુક્ત કાર્બનિક દ્રાવણમાંથી પસાર કરો હેલોજન યુક્ત કાર્બનિક દ્રાવણમાંથી એને પસાર કરો છે જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ હેલોજન યુક્ત કાર્બનિક દ્રાવણમાંથી સીધે સીધો જ પસાર થઈ જાય તો લીધેલા નમૂનાનું કાર્બનિક પદાર્થનું દ્રાવણ પ્રકાશ ક્રિયાશીલ નથી ફરીવાર અહીં હેલોજન યુક્ત કાર્બનિક પદાર્થનું દ્રાવણ લીધું છે એમાંથી એક પ્રકાશ પસાર કરવાનો છે કયો પ્રકાશ પસાર કરીએ છીએ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ સીધો જ પસાર થઈ જાય જો સીધો જ પસાર થઈ જાય તો લીધેલો કાર્બનિક પદાર્થનું દ્રાવણ એ પ્રકાશ ક્રિયાશીલ નથી તો પ્રકાશ ક્રિયાશીલતા હોવા માટે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કો
પુનરાવર્તન થવું જરૂરી છે ધારો કે આ સંકલ્ય દ્રવ્યમાં પ્રકાશ છે એ દ્રાવણમાંથી પસાર થયા બાદ ધાર્યું તો કેમ સીધો જશે એના બદલે સંકલ્ય દ્રવ્યમાં પ્રકાશનું જમણી બાજુ પુનરાવર્તન કરે જો આ કાર્બનિક પદાર્થનું દ્રાવણ છે એમાંથી સંકલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરીએ છે તો કેવા નીકળે સીધે સીધો જ નીકળી જાવો જોઈએ તો તો પણ આ પ્રકાશનું કિરણનું શું કર્યું કોણાવર્તન કર્યું આ પ્રકાશના કિરણનું શું કર્યું કોણાવર્તન કર્યું કઈ બાજુ કોણાવર્તન કર્યું જમણી બાજુ તો જે કાર્બનિક પદાર્થનું દ્રાવણ આ કોણાવર્તન કરી શકે એને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય જમણી બાજુ પુનરાવર્તન કરે એવા કાર્બનિક પદાર્થના દ્રાવણને દક્ષિણ ભ્રમણીય શું કહેવાય દક્ષિણ ભ્રમણીય એના માટે સંજ્ઞા વપરાય પ્લસ અને એને સ્મોલ ડી વડે બતાવવામાં છે જો આ પ્રાયોગિક વસ્તુ છે એના માટે આપણે આ કાર્બનિક પદાર્થનું દ્રાવણ પોલારીમીટર નામના સાધન વડે જોવું પડે કે કેટલું ભ્રમણ દર્શાવે જે કાર્બનિક પદાર્થનું દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશની જમણી બાજુ માનો કે આ પ્રકાશ સીધો જ જાવો તો એના બદલે જમણી બાજુ આ પ્રકાશ સીધો જ જાવો જોઈએ તો એના બદલે જમણી બાજુ કોણાવર્તન કર્યું આ કાર્બનિક પદાર્થના દ્રાવણમાં એવો ગુણધર્મ છે કે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે એટલે દક્ષિણ ભ્રમણીય કહેવાય ઇંગ્લિશમાં એને ડેક્સ્ટ્રો ડેક્સ્ટ્રો રોટેટરી બરાબર એને સ્મોલ ડી અને પ્લસ સંજ્ઞા વડે બતાવવામાં આવે છે માનો કે કોઈ પણ કાર્બનિક પદાર્થનું દ્રાવણ છે જમણી બાજુ પુનરાવર્તન ન કરે તો માનો કે અહીં આપણે નમૂનામાં લીધેલું કાર્બનિક પદાર્થનું દ્રાવણ એમાંથી આપણે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરીએ છીએ તો પ્રકાશ થયેલું તું ક્યાં સીધો જશે અને જો સીધે સીધો પસાર થઈ જાય તો લીધેલો કાર્બનિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી તો હવે આ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ સીધો જ પસાર થવાને બદલે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ ના તરનું કોણાવર્તન કઈ બાજુ થયું ડાબી બાજુ તો જે કાર્બનિક પદાર્થનું દ્રાવણ જે કાર્બનિક પદાર્થનું દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ કોણાવર્તન કરે તેને લિપો રોટેટરી જેને ગુજરાતીમાં વામ ભ્રમણીય કહે છે તો અહીં જોયો કે કાર્બનિક પદાર્થનો પ્રકાશ ક્રિયાશીલ હોય તો બે પ્રકારના તા દક્ષિણ ભ્રમણીય તા વામ ભ્રમણીય આ એવું કાર્બનિક પદાર્થનું દ્રાવણ છે જે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશની ડાબી બાજુ કોણાવર્તન કરે છે એટલે એને વામ ભ્રમણીય કહેવાય એના માટે લિવો અને કેવી સંજ્ઞા વપરાય માઇનસ ઋણ નિશાની ઋણ નિશાની બતાવે છે કે એ કાર્બનિક પદાર્થનું દ્રાવણ છે એ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશની ડાબી બાજુ કોણાવર્તન એટલે પ્રકાશ ક્રિયાશીલની બાબત પ્રકાશ ક્રિયાશીલતાની બાબતમાં કાર્બનિક પદાર્થ બે પ્રકારના હોય કા એ લિવો રોટેટરી હોય કા એ ડેક્સ્ટ્રો રોટેટરી હોય લિવો રોટેટરી એટલે વામ ભ્રમણીય અને ડેક્સ્ટ્રો રોટેટરી એટલે દક્ષિણ ભ્રમણીય તો જે કાર્બનિક પદાર્થનું દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરીને વામ ભ્રમણીય કહેવાય એમાં માઇનસ નિશાની નીકળાય અને લિવો કહેવાય સ્મોલ અને જે કાર્બનિક પદાર્થનું દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે તો એને દક્ષિણ ભ્રમણીય કહેવાય પ્લસ અને એમાં સંજ્ઞા મુકાય છે ડેશ વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો કે આ જુદા જુદા કાર્બનિક પદાર્થો છે એમાં અમુક પદાર્થો જ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરી શકે છે બધાય નથી કરી શકતા
અમુક કાર્બનિક પદાર્થના દ્રાવણ લઈ સમતલીય ધ્રુવીકૃત પ્રકાશ પસાર કરો સીધેસીધો હોય છે સીધેસીધો હોય છે કોણા કરતા તરી જ નથી શકતા એવા કાર્બનિક પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ નથી તો જોયું કે કયા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ છે ખરેખર તો આપણે માપવું હોય કોણાવર્તન કહે છે કે કેમ તો એ પોલારી મીટર નામના સાધન વડે માપી શકાય કયા સાધન વડે પોલારી મીટર નામના સાધન વડે આપણે માપી શકીએ છીએ કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તો કયા કયા પદાર્થો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશમાં કોણાવર્તન કરી શકે છે એનો અભ્યાસ વૈજ્ઞાનિકોએ કર્યો એના ઉપરથી સૈદ્ધાંતિક રીતે થિયરીટિકલી માનો કે પ્રાયોગિક રીતે તો પોલારીમીટરમાં આપણે જોવું પડે કાચની કવાયતમાં દ્રાવણ ભરી મશીનમાં મૂકી પોલારીમીટરથી જોવું પડે કે પરિભ્રમણ દર્શાવે છે કે પણ સૈદ્ધાંતિક રીતે કેમ ખબર પડે હું તમને કોઈ બંધારણ આપી દઉં અને એમ પૂછું કે આ પ્રકાશ ક્રિયાશીલ છે તો તમે કઈ રીતે નક્કી કરી શકો એ સમજીએ સૈદ્ધાંતિક રીતે કોઈ પણ કાર્બનિક પદાર્થ એટલે કે હેલોજન યુક્ત કાર્બનિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં એ સમજવા માટે આગળનો શબ્દ જોઈએ આણ્વીય અસમમિતિ તો જે પણ કાર્બનિક સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા હતા એમાં બે વસ્તુ મહત્વની હતી પહેલું હતું કે આણ્વીય અસમમિતિ આણ્વીય અસમમિતિ અને બીજી બાબત હતી કિરાલિટી આ બે બાબતો ધરાવતા આ બે ગુણધર્મ ધરાવતા સંયોજનો પ્રકાશનું કોણાવર્તન કરી શકતા હતા કેવા પ્રકાશનું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તો જો પહેલા આપણે સમજીએ આણ્વીય અસમમિતિ વૈજ્ઞાનિકો ડચ વૈજ્ઞાનિક વોન્ટર અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક સી લેવલે વોન્ટર અને સી લેવલે નામના વૈજ્ઞાનિકોએ આણ્વીય અસમમિતિની સમજૂતી આપી કે મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ ચાર સમૂહો સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય છે એટલે કાર્બન પરમાણુ છે એની આજુબાજુમાં કેટલા સમૂહ ચાર પરમાણુ સમૂહ જોડાયેલા હોય છે કાર્બનને જોડાવનાર કાર્બન સાથે જોડાવનાર બધા વિસ્થાપક સમૂહો બધા વિસ્થાપકો જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યા આરોપિત થતું નથી એને આણ્વીય અસમમિતિ કહેવાય તો પહેલા તો કાર્બનની ચારે સંયોજકતા જુદી જુદી હોવી જોઈએ સમજીએ આ શું કહેવા માંગે છે તો માનો કે મારી પાસે એક સંયોજન છે CH3 CH અહીંયા લઈ લો Br અહીંયા લઈ લો CH2CH3 તો આ મધ્યસ્થ કાર્બન છે એની ચારેય સંયોજકતા જુઓ જુદી જુદી છે તો આ કાર્બનની એક સંયોજકતા હાઇડ્રોજન બીજી સંયોજકતા બ્રોમિન ત્રીજી મિથાઇલ અને ચોથી ઇથાઇલ આપેલા કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી છે એટલે કે આ સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા ચારેય સમૂહો છે સમચતુષ્ફલકીય છે અને ચારે આપણે એ જોવાનું કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી હોય તો એના બે બંધારણો બને હવે જો અમે વચ્ચે અરીસો મૂકી દઉં છું એ વચ્ચે મૂકી દઉં છું અરીસો અને સામે બરાબર એનું એવું બીજું બંધારણ બતાવું છું મિથાઇલ આ બાજુ આવશે ઇથાઇલ હવે ઉપર શું છે હાઇડ્રોજન હાઇડ્રોજન ને નીચે ભણ્યું બીઆર
આ બંને સંયોજનોના આઈયુપીએસી નામ અમે વિચાર કરવો છે તો જુઓ 1 2 3 4 2 બ્રોમો બ્યુટેન 2 બ્રોમો બ્યુટેન આ બંને સંયોજનો સરખા જ છે છતાં અવકાશ રસાયણવિજ્ઞાન અવકાશ રસાયણવિજ્ઞાન કહે છે બંને જુદા જુદા છે કઈ રીતે બંને જુદા જુદા છે તો પહેલા જુઓ આ બંને બંધારણો છે એ આણ્વીય અસમમિતિ ધરાવે છે આણ્વીય અસમમિતિ કઈ રીતે ધરાવે છે કે જે ધાતુની ચારે સંયોજકતા જુદી જુદી હોય તો એનું બીજું બંધારણ છે એનું પ્રતિબિંબ છે પણ એક બીજા પર અધ્યા આરોપિત થતું નથી આ બંને બંધારણો છે એ એક બીજાના પ્રતિબિંબ છે જો આ છે એનું પ્રતિબિંબ આ છે અરીસાની અંદર ડાબું હોય જમણું દેખાય તો અહીંયા કઈ કઈ બાજુ છે ડાબી બાજુ તો અહીંયા જમણી બાજુ દેખાય આ મિથાઈલ કઈ બાજુ છે જમણી બાજુ તો અહીંયા ડાબી બાજુ મારા હાથમાં પંજા છે આ બંને પંજાને હું આમ દોરું તો આ એકબીજાના પ્રતિબિંબ છે પણ એકબીજા પર અધ્યારોપિત થતા નથી અંગૂઠા રહી જાય છે તો એને કયો ગુણધર્મ કહેવાય આણ્વીય અસમમિતિનો ગુણધર્મ કહેવાય મારા હાથના પંજા છે એ આણ્વીય અસમમિતિનો ગુણધર્મ ધરાવે છે જુઓ આ બંને હાથ વચ્ચે હું રાખું અરીસો તો એક બીજાના પ્રતિબિંબ છે પણ એક બીજા પર અધ્યા આરોપિત થતા નથી એટલે બંધ બેસતા નથી એક બીજા ઉપર તો એવું જ બંધારણ અહીંયા જુઓ હવે આ બંધારણને ઉઠાવીને આની માથે લો તો ઇથાઇલ છે મિથાઇલ માથે આવે અને મિથાઇલ છે ઇથાઇલ માથે આવે એટલે આ બંને બંધારણો એક બીજાના પ્રતિબિંબ છે પણ એક બીજા પર અધ્યા આરોપિત થતા નથી એને આણ્વીય અસમમિતિ કહેવાય તો આણ્વીય અસમમિતિ માટે બે ગુણધર્મ મહત્વના છે પહેલું અસમ કાર્બન હોવો જોઈએ અને બીજું આ બે બંધારણો એક બીજાના પ્રતિબિંબ હોય પણ એક બીજા પર અધ્યા આરોપિત થવા જોઈએ નહીં આ બે બંધારણો છે એ આણ્વીય અસમમિતિ ધરાવે છે મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ ચારે સમૂહો જુદા જુદા હતા તથા જે બંધારણો એકબીજાના પ્રતિબિંબ હોય પણ એકબીજા પર અધ્યા આરોપિત ન થવા હોય એને આણ્વીય અસમમિતિ કહેવાય આવા ગુણધર્મ ધરાવતા જે પણ કાર્બનિક સંયોજનો હતા એ બધા પ્રકાશ ક્રિયાશીલ હતા અને જેના ચારે સમૂહ જુદા જુદા ન હોય તો એનામાં ક્યારે આણ્વીય અસમમિતિ જોવા ન મળે અને આણ્વીય અસમમિતિ જોવા ન મળે તો એને પ્રકાશ ક્રિયાશીલ પણ કહી શકાય નહીં તો આ બે બંધારણો વચ્ચે શું તફાવત છે આ બે બંધારણો પૈકી આ પહેલું બંધારણ લઈએ ધારો કે એને કાચની કવેટમાં લઈએ સમકલ્ય ધ્રુવીભૂત પ્રકાશ કે દ્રાવણમાંથી પસાર કરીએ અને આ દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે તો નિશાની કઈ આવે પ્લસ તો બીજું બંધારણ છે એ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે અને અહીંયા નિશાની કેવી આવે માઇનસ તો આ બે બંધારણો એક જ બાબતમાં અલગ પડે છે કઈ રીતના અવકાશમાં પરમાણુની ગોઠવણ એટલે પ્રાયોગિક રીતેમાં જ્યારે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરીએ તો એક બંધારણ એનું જમણી બાજુ કોણાવર્તન કરે માટે તેને દક્ષિણ ભ્રમણીય કહેવાય અને બીજું બંધારણ છે એ ડાબી બાજુ કોણાવર્તન કરે માટે તેને વામ ભ્રમણીય કહેવામાં આવે છે તો આ બે બંધારણોમાં એક બંધારણ જમણી બાજુ કોણાવર્તન કરે તો બીજું ડાબી બાજુ કોણાવર્તન કરે જમણી બાજુ કરેને ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય અને ડાબી બાજુ કરેને લીવો રોટેટરી કહેવાય તો હું તમને ઉદાહરણ બતાવું કે આવા કયા કયા પદાર્થો જે પ્રકાશ ક્રિયાશીલ છે પ્રકાશ ક્રિયાશીલ ક્યારે હોય તો આણ્વીય અસમમિતિ ધરાવતા હોવા જોઈએ
તો રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા પદાર્થો છે આપણા હાથના પંજા આણ્વીય અસમમિતિ ધરાવે છે પગના પંજા માનો કે આપણા પગના પંજાને દોરીએ આ પગનો પંજો તો સામેનો પંજો દોરીએ તો એકબીજાના પ્રતિબિંબ થાય પણ એકબીજા પર અધ્યાન આરોપિત ન થાય આ બને છે કે એક બીજાના પ્રતિબિંબ છે પણ એક બીજા પર અધ્યાન આરોપિત થતા નથી એટલે એ આણ્વીય અસમમિતિનો ગુણધર્મ ધરાવે છે અંગ્રેજી મૂળાક્ષર બી અંગ્રેજી મૂળાક્ષર સી અંગ્રેજી મૂળાક્ષર ડી આ બધા એક બીજાના પ્રતિબિંબ છે પણ એક બીજા પર અધ્યારોપિત એટલે કે એકદમ બંધ બેસતા થતા નથી એને કયો ગુણધર્મ કહેવાય આણ્વીય અસમમિતિનો ગુણધર્મ કહેવાય વ્યવહારમાં એવા ઘણા બધા ઉદાહરણો મને જોવા મળે છે જે આણ્વીય અસમમિતિ ધરાવતા નથી ઉદાહરણ તરીકે પ્યાલો જો આ બંને એકબીજાના પ્રતિબિંબ તો છે છતાંય આણ્વીય અસમમિતિ ધરાવતા નથી શાનો કારણ કે અધ્યારોપિત થઈ જાય છે એક ઉપર એક એકદમ બંધબેસતા આવી જાય છે બીજી વસ્તુ જોઈએ જો આ વચ્ચે શું છે અરીસ તો આ ગળો દડો છે એકબીજાના પ્રતિબિંબ તો છે પણ એક બીજા પર અધ્યારોપિત થઈ જાય છે એટલે કહી શકાય આવા બંધારણો આણ્વીય અસમમિતિ અસમમિતિ ધરાવતા નથી આણ્વીય અસમમિતિ ધરાવતા નથી હવે જે એક ઉદાહરણ CH3 C CH3 H અને CH2 CH3 આ જે બંધારણ છે એમાં આ કાર્બન છે એ આણ્વીય અસમમિતિ ધરાવતા નથી શા માટે તો કાર્બનની ચારે સંયોજકતા જુદી જુદી હોવી જોઈએ અહીં આ કાર્બનની સંયોજકતા મિથાઈલ મિથાઈલ સંયોજકતા કેવી થઈ ગઈ સમાન થઈ ગઈ એટલે કે આણ્વીય અસમમિતિ ધરાવતા નથી એટલે આ કાર્બનિક પદાર્થમાંથી જ્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો તો એ સીધે સીધો જ પસાર થઈ શકે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તો કોણાવર્તન કરી શકે નહીં એટલે આવા કાર્બનિક પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલ કહેવાતા નથી પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોનું વધુ એક ઉદાહરણ જોઈએ પ્રોપેન ટુ ઓલ બરાબર પ્રોપેન ટુ ઓલ CH3 C CH3 H O H આ સંયોજન છે પ્રોપેન ટુ ઓલ હવે પ્રતિબિંબ એટલે શું એ હું તમને સમજાવવા માંગુ છું તો ધારો કે અહીંયા વચ્ચે હું અરીસ રાખું તો જુઓ અરીસો રાખું ને એટલે પ્રતિબિંબ કરું તમારે 180 ડિગ્રીનું ભ્રમણ આપવું પડે પ્રતિબિંબ દોરવું એટલે 180 ડિગ્રીનું ભ્રમણ આપવું પડે એટલે થાશે શું આ કાળો આ હેડ આ બાજુ CH3 CH3 OH આ સંયોજન પણ છે પ્રોપેન ટુ ઓલ હવે આ પ્રોપેન ટુ ઓલ છે આ પ્રોપેન ટુ ઓલ છે પણ આ આણ્વીય અસમમિતિ ધરાવતા નથી તમે કહી શકશો કે શા માટે આણ્વીય અસમમિતિ નથી ધરાવતા કારણ કે ચારે સંયોજકતા જુદી જુદી હોવી જોઈએ પણ
प्रोपेन टू वॉल मा आ बंधारण ए छे आ बंधारण बी छे ये एक बीजाना प्रतिबिंब छे एक बीजाना प्रतिबिंब छे एक बीजा पर अध्यारोपित थता नथी हाइड्रोजन निखर पर बन्ने शरतों पालन थाय छे प्रतिबिंबे छे अध्यारोपित नथी थता छता आपणे आ बंधारणने आणविक असममिति कार्बन के आ कार्बनने स्टार करीने बतावीए कारण के एने बराबर एने अवकाश केंद्र कहेवामां आवे छे जे कार्बनने चारे संयोजकता जुदी जुदी होय तेने क्यू केंद्र कहेवामां आवे छे अवकाश केंद्र कहेवामां आवे छे तो चलो प्रोपेन टूवल छे ए आणविक असममिति धरावतो नथी तो हवे ब्यूटेन टूवल અને તમારે મને જવાબ આપવાનો છે કે આણ્વીય અસમમિતિ ધરાવે છે કે કેમ ચલો CH3 CH2 C CH3 OH ને હાઇડ્રોજન આ જે સંયોજન છે એને કહેશું આપણે બ્યુટેન ટુ ઓલ પહેલો પ્રશ્ન આ બ્યુટેન ટુ ઓલ પ્રકાશ ક્રિયાશીલ છે એટલે કે એમાંથી સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકશે તો તમારે કહેવાય સાહેબ એમાં આણ્વીય અસમમિતિ હોવી જોઈએ સૈદ્ધાંતિક રીતે બાકી પ્રાયોગિક રીતે ચકાસવું હોય તો એનું દ્રાવણ લેવું પડે એના દ્રાવણમાંથી સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવો પડે અને આ કાર્બનિક પદાર્થનું દ્રાવણ એ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કે જમણી બાજુ કોણાવર્તન કરે છે એ પ્રાયોગિક રીતે ચકાસવું પડે પણ હું તો તમને સૈદ્ધાંતિક રીતે પૂછું છું કે આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે તો એના માટે તમારે શું કરવું પડશે એના માટે તમારે જોવું પડશે કે આ કાર્બન જે અવકાશ કેન્દ્ર છે આપેલું બંધારણ આણ્વીય અસમમિતિ ધરાવે છે એના માટે પહેલી શરત કે મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ ચારે સમૂહો જુદા જુદા હોવા જોઈએ ચલો એક છે હાઇડ્રોજન બીજું છે OH ત્રીજું છે મિથાઈલ ચોથું છે ઇથાઇલ જુદા જુદા છે હા પહેલી શરતનું પાલન થાય છે બીજું કે આનાથી ઉદ્ભવતું બીજું બંધારણ એનું પ્રતિબિંબ હોય પણ એના ઉપર અધ્યા આરોપિત થવું જોઈએ નહીં તો પ્રતિબિંબ જોવા માટે આપણે વચ્ચે શું રાખવું પડે અરીસ અને સામે બંધારણ દોરવા તો આ કાર્બન છે અહીંયા શું આવ્યો હાઇડ્રોજન અહીંયા શું આવ્યું CH2 CH3 અહીંયા શું આવ્યું OH અને બંધારણ CH તો આ બંધારણ છે એ પણ બ્યુટેન ટુ ઓલ છે તો જુઓ છે આ બંધારણ આ બંધારણનું પ્રતિબિંબ છે પણ આ ઉપાડીને આને માથે મૂકીએ તો અધ્યા આરોપિત થતું નથી તો આપેલા બંધારણો પૈકી આ બે બંધારણમાંથી એક છે એ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશની જમણી બાજુ કોણાવર્તન કરે તો પ્લસ થાય જ્યારે બીજો છે એ ડાબી બાજુ કોણાવર્તન કરે એની આગળ માઇનસ બતાવે બરાબર તો એકને પ્લસ મૂકાય બીજાને માઇનસ માનો કે બ્યુટેન ટુઓલ એની આગળ માઇનસ નિશાની લખેલી છે તો તમારે સમજવાનું કે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરતો હશે તમારે સમજી લેવાનું કારણ કે પ્રાયોગિક રીતે તો આપણે પોલારીમીટર નામના સાધનથી જોવું પડે કે ડાબી બાજુ કોણાવર્તન કરે છે કે જમણી બાજુ કોણાવર્તન કરે છે ધારો કે તમારી પાસે કોઈ એવું મિશ્રણ છે કે જેમાં પ્લસ એ છે અને જેમાં માઇનસ એ છે જેમાં પ્લસ બ્યુટેન ટુ ઓલ છે અને માઇનસ બ્યુટેન બ્યુટેન ટુ ઓલ છે તો આ છે દક્ષિણ ભ્રમણીય આ છે વામ ભ્રમણીય જ્યારે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય એટલે ડેસ્ટ્રો અને લિવો બંને બંધારણનું સમાન મિશ્રણ હોય બંનેનું 50-50% જેટલું મિશ્રણ હોય
એવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. લીવો અને કર્ષક બંનેનો 50-50% મિશ્રણ ધરાવતું દ્રાવણ એટલે બંને સમઘટકો જે દ્રાવણમાં હોય એવા દ્રાવણને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં કોયડો નંબર 10.8 આપેલો છે. નીચે આપેલી જોડીમાં કિરાલ અને અકિરાલ અણુને ઓળખો. તો પ્રશ્ન થાય કે કિરાલ એટલે શું? કિરાલ એટલે અણવીય અસમમિતિ. જે કાર્બનની ચારે સંયોજકતા જુદી જુદી હોય અને બે બંધારણોમાં એક બંધારણ છે, બે બંધારણો એકબીજાના પ્રતિબિંબ હોય પણ એકબીજા પર અધ્યા આરોપિત ન થતા હોય એને આણ્વીય અસમમિતિ કહેવાય. એવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. તો આપેલી એક પહેલી જોડ જુઓ, પહેલો પ્રશ્ન. તો આ કેન્દ્ર જુઓ અને આ કેન્દ્ર જુઓ. તો આ કાર્બન છે એમાં એક સંયોજકતા મિથાઇલ, બીજી બ્રોમિન, ત્રીજી ઓએચ અને હાઇડ્રોજન. આ કિરાલ છે. પહેલું સંયોજન છે આણ્વીય અસમમિતિ ધરાવે છે કારણ કે આ સ્ટાર પીળો છે. ઈ કાર્બનને અવકાશ કેન્દ્ર અથવા તો કિરાલ કેન્દ્ર કહેવાય અથવા તો કિરાલ કાર્બન કહેવાય. જ્યારે આ બંધારણ છે કિરાલ નથી. શા માટે? કારણ કે કાર્બનની બંને સંયોજકતા સરખી થઈ જાય છે. આણ્વીય અસમમિતિ માટે કે કિરાલ ઉપીના ગુણધર્મ માટે બધી જ સંયોજકતા જુદી જુદી હોવી જોઈએ. ચલો બંધારણ નંબર 2 આ કેન્દ્ર જુઓ, કિરાલ છે. પહેલી સંયોજકતા OH, બીજી હાઇડ્રોજન, ત્રીજી મિથાઇલ અને આ CH2 CH2 CH3 ઇથાઇલ. એટલે આ પહેલું બંધારણ છે એનો આ સ્ટાર કરેલો કાર્બન કિરાલ કેન્દ્ર છે. જ્યારે બીજું બંધારણ અહીંયા છે, એક સંયોજકતા OH, બીજી હાઇડ્રોજન, ત્રીજી CH2 CH3 અને ચોથી CH2 CH3. આ બંને સંયોજકતા સરખી થઈ જાય છે એટલે આ બંધારણ કિરાલ કેન્દ્ર ધરાવતું નથી. આ બંધારણ જો ત્રીજો પ્રશ્ન, આ કે આ? તો પહેલું CH3 આ કાર્બન પર હું સ્ટાર કરી દઉં, બરાબર. હાઇડ્રોજન છે, જો એને ઉપર બતાવો તો આ એક બ્રોમિન, એક મિથાઇલ, એક હાઇડ્રોજન, એક ઇથાઇલ. એટલે આ કાર્બન છે એ આણ્વીય અસમમિતિ ધરાવે છે, એ કિરાલ કાર્બન છે. જ્યારે અહીંયા આ કાર્બન જુઓ, ઉપર હાઇડ્રોજન, નીચે હાઇડ્રોજન, સંયોજકતા હરખી. આમાં એમ ઉપર હાઇડ્રોજન, નીચે હાઇડ્રોજન, આમાં એમ ઉપર હાઇડ્રોજન, નીચે હાઇડ્રોજન. એક પણ કાર્બન આપેલા બંધારણમાં એક પણ કાર્બન એવો નથી એની ચારે સંયોજકતા જુદી જુદી હોય એટલે કિરાલ કાર્બન ધરાવતો.